મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે તમે બધા મજામાં હશો. મિત્રો, નેલ્સન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ઉત્તમનગર, હું ગુજરાતી વિષયના શિક્ષિકા બોલું છું. મિત્રો, આજે આપણે કાવ્ય 19, નામ છે રસ્તા વસંતના, તો એના કવિ મનોજ ખંડેરિયા. તો મનોજ ખંડેરિયાનો જન્મ 6/7/1943 રોજ થયો હતો અને અવસાન 27/10/2003 રોજ થયો હતો. મિત્રો, મનોજ ખંડેરિયા આપણને એ કાવ્ય આપે છે રસ્તા વસંતના. તો વસંત ઋતુની વાત તેઓ પોતાના કાવ્યમાં કરે છે. તો આપણે કાવ્ય તરફ જઈએ એ પહેલાં એમનો ટૂંકમાં પરિચય જોઈએ. કવિ મનોજ વ્રજલાલ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. શિક્ષણ બહાઉદ્દીન કોલેજ જૂનાગઢમાં બીએસસી LLB કરી વકીલાતનો વ્યવસાય. આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન માનભર્યું છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગ મુખર બન્યા વગરનું ભાષાકર્મ એમની ગઝલોનો વિશેષ છે. સૌરાષ્ટ્ર અને ખાસ તો જૂનાગઢના અધ્યાયાસોનો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. અચાનક, અટકળ અને હસ્તપ્રત એ એમના કાવ્ય સંગ્રહો છે. મિત્રો, તેમનું પ્રદાન ગીતમાં, ગઝલમાં અને અછાંદસ રચનાઓમાં આપ્યું છે. એમણે અંજન ગીતના પ્રયોગો પણ કર્યા છે અને એમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક મળેલ છે. તો મિત્રો, આવા ગઝલકારનો આપણે કવિતા સમજીએ. તો કવિતામાં શરૂઆતમાં કહે છે, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. તો વસંત ઋતુની વાત કરે છે. વસંત એટલે વૈશાખ માસની ઋતુ, જેને ઋતુરાજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કહે છે, આ પ્રત્યેક ડાળ, વૃક્ષની ડાળ જાણે કે વસંતના રસ્તા જેવી છે. વસંતના રસ્તા જેવી છે ડાળ. તો કહે છે કે ફૂલો એ બીજું કંઈ નથી પણ પગલાં વસંતના. તો કહે છે, ફૂલો એ બીજું કંઈ નથી, એ પગલાં વસંતના છે. મિત્રો, ગઝલમાં કવિએ પ્રકૃતિ પ્રેમનો સરસ પરિચય આપણને આપ્યો છે. આગળ કહે છે, મલયા નીલોની પીંછી ને રંગો ફૂલો ના લે. મલયા નીલોની પીંછી ને રંગો ફૂલો ના લઈ, દોરી રહ્યું છે કોણ આ રસ્તા વસંતના. કે છે, મલયા નીલો એટલે કે મલય પર્વતમાંથી આવતા શીતળ અને સુગંધીદાર પવન. મલયા નીલો એટલે કે મલય પર્વત, પર્વતનું નામ છે મલય પર્વત, તો આવતા શીતળ અને સુગંધીદાર પવન. તો કહે છે, મલયા નીલોની એટલે શીતળ અને સુગંધીદાર પવન પીંછી અને ફૂલોના રંગ છે, તેનાથી વસંતના આ નકશા કોણ દોરી રહ્યું છે. વસંતના આ નકશા કોણ દોરી રહ્યું છે. સરસ પોતાની આ વિચારધારા આ ગઝલમાં કવિએ કરી છે. આગળ કહે છે, આ એક તારા અંગે ને બીજો ચમન મહી. ચમન એટલે બાગ. જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના. તો કહે છે અહીંયા, ચમન એટલે બાગ, આનંદ મોજ મજા, અને ફાંટા પડવા એટલે ફંટાવું, એટલે કે શાખ કે ભાગ થવા, શાખ કે ભાગ થવા. અહીંયા કહે છે કે આ એક તારા અંગે, એટલે કે અંગે એટલે કે વસંત ખીલી રહી છે, વસંત ખીલી છે, અને બીજામાં આ બાગમાં વસંત ખીલી છે, એમ જાણે વસંતના બે ફાંટા પડી ગયા એમ કવિ પોતાની આ ગઝલમાં કહે છે. આગળ કે છે, મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં. મંજરી એટલે મોર, મંજરી એટલે મોર, ફૂલની કળીઓનું ઝુમકું,
ફૂલની કળીઓનું ઝુમખું જ્યારે વૃક્ષ પર ફળ આવવાનું હોય ત્યારે ચોક્કસ એને ફૂલો આવે છે, તો એ ફૂલોને મંજરી કહેવાય છે. તો ડાળખી કૂંપણ કહી શકીએ છીએ. તો અહીંયા કહે છે એક એક આંસુમાં મહર્યા છે આજ આંખમાં આંબા વસંતના. તો અગાઉ તો કેમ કીધું કવિએ કે વસંતમાં શીતળ સુગંધદાર પવન ફૂંકાય છે અને ફૂલો ખીલે ઉઠે છે, પછી કે જે વસંત દરેકમાં અને વનમાં ખીલે ઉઠે છે. હવે કહે છે એક એક આંસુમાં મંજરી છે, ઠેર ઠેર ફૂલની કળીઓ જોવા મળે છે, અને કે જે આંખમાં આજે વસંતના આંબા મર્યા છે. તો આ મંજરી છે, જો બધા ફૂલોની જે કળીઓ છે ફૂલો એ મેં તમને અહીંયા ચિત્ર બતાવ્યું છે. તો મિત્રો મર જેને કહીએ છીએ, જેને આખું જો વૃક્ષ પર તમે જુઓ તો આખો રંગ એનો અલગ દેખાય. તો મોસ અત્યારે આંબા ઉપર તમે જુઓ તો આવું ચિત્ર તમને જોવા મળે. આગળ ઉગી રહ્યા છે યાદના અબીલને ગુલાલ. ઉગી રહ્યા છે યાદના અબીલને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. તો હૈયે એટલે હૃદય, હૈયે એટલે હૃદય. તો અહીંયા કવિ કહે છે અબીલ અને ગુલાલ, અબીલ અને ગુલાલની વાત કરે છે. યાદ અપાવતા રંગો ઉગી રહ્યા છે, એટલે કે રંગબેરંગી ફૂલો ખીલી રહ્યા છે. આજે તો હૈયે વસંતના છાંટા થયા છે, આજે તો હૈયે વસંતના છાંટા થયા છે, એટલે કે હૈયે ઠંડક વળી છે. તો આગળ કહે છે ફાંટું ભરીને સોનું સૂરજનું ભરું હવે. ફાંટું ભરીને સોનું સૂરજનું ભરું હવે, પાછા ફરીને આવશે તડકા વસંતના. તો ફાંટું શબ્દનો અર્થ છે પોટલું, જેને પોટલી. સોનું સૂરજનું એટલે કે સૂર્યનો સોના જેવા પીળા રંગનો પ્રકાશ કે તડકો. અને કહે છે કે પાછા ફરીને આવશે તડકા વસંતના. તો કે હવે ફાંટું એટલે પોટલું ભરીને સૂરજનું સોનું ભરું, કેમ કે વસંતના તડકા પાછા ફરી નહીં આવે. વસંતનો કોમળ તડકો આનંદ લેવાનો તેટલો હું લઈ લઉં. તો વિદ્યાર્થી મિત્રો આ આખી ગઝલમાં કવિએ પોતાના પ્રકૃતિ પ્રેમનો રસ સરસ પરિચય મેળ આપ્યો છે. પ્રકૃતિ વર્ણનની સાથે સાથે યુવા હૈયાની સંવેદના પણ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે. વસંતમાં વૃક્ષની ડાળીઓ ફૂલો આમ્ર મંજરી વગેરે મર્યા છે, તેની સાથે માનવ હૈયા પણ ખીલી ઉઠ્યા છે. તો મિત્રો આ નાનકડું કાવ્ય રસ્તા વસંતના તમને સમજમાં આવ્યું હશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.